જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું આપ સૌની માટે લઈને આવી છું શિયાળા સ્પેશિયલ શક્તિ સ્ફૂર્તિ અને શરીરમાં તાકાત વધારે આપે એવો અળદિયા પાકની રેસીપી. આ અળદિયા પાક શિયાળામાં ખાસ કરીને બનાવવામાં આવે છે અને આપણે આજે માવા વગર કે ખાંડ વગર બનાવીશું. અહીંયા આપણે ગોળવાળો અળદિયા પાક બનાવીશું જે ખાવામાં ટેસ્ટી તો બને છે સાથે સાથે હેલ્ધી પણ બનશે. તો તમે આ અળદિયા પાક ગોળવાળો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ અળદિયા પાક નાનાથી લઈને મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. તો તમે જોઈ શકો છો કે આપણા અળદિયા પાક એકદમ ટેસ્ટી બન્યો છે અને આપણે માવા વગર કે ખાંડ વગર બનાવ્યો છે. તો દેખાવમાં જેટલો સુંદર લાગે છે ને ખાવામાં એટલો જ ટેસ્ટી બને છે. તો તમે આ રીતે મારી રીતે જરૂર ટ્રાય કરજો. આમાં આપણે પરફેક્ટ માપથી કઈ રીતે અળદિયા પાક બનાવો એની રેસીપી જોઈશું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી આપજો જેથી કરીને તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. સૌથી પહેલા અહીંયા મેં 500 ગ્રામ ઘી લઈ લીધું છે. ત્યારબાદ જેટલું ઘી હોય એટલો જ આપણે 500 ગ્રામ અડદનો કરકરો લોટ લઈ લેવાનો છે. અહીંયા મેં ઘરે જ દાળને પીસીને તૈયાર કરી લીધો છે લોટને. 100 ગ્રામ જેટલો રોટલીનો ઝીણો લોટ લઈ લઈશું. ત્યારબાદ 500 ગ્રામ દેશી ઓર્ગેનિક ગોળ લઈ લીધો છે, એને પણ સમારીને લેવાનો છે. ત્યારબાદ 100 ગ્રામ બાવળનો ગુંદર લઈ લીધો છે જે નાના મોટા સૌ ખાઈ શકે છે. 100 ગ્રામ કાજુ અને બદામના ટુકડા કરી લીધા છે, તો બંને મેં 100 ગ્રામ લીધા છે. 100 ગ્રામ આ રીતે આખા ટોપરાને મેં મિક્સર જારમાં ક્રશ કરીને લઈ લીધું છે, તો એનો ભૂકો લઈ લેવાનો છે. 50 ગ્રામ કિસમિસ લઈ લઈશું અને 100 ગ્રામ ખડી સાકરને આ રીતે મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે, એનો પાવડર બનાવી લેવાનો છે. ત્યારબાદ 25 ગ્રામ અળદિયાનો મસાલો લઈ લેવાનો છે. તમે ચાહો તો વધારે પણ એડ કરી શકો છો. હવે આપણે સામગ્રી જોઈ લીધી તો અળદિયા બનાવવાની રીત જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે જે 500 ગ્રામ ઘી લીધું છે એમાંથી આપણે 400 ગ્રામ જેટલું ઘી લોટ શેકવા માટે યુઝ કરીશું. તો અહીંયા આપણે 400 ગ્રામ જેટલું ઘી મોટા કડાઈમાં એડ કરી દઈશું અને 100 ગ્રામ જેટલું ઘી આપણે બાદમાં યુઝ કરીશું ગોળનો પાયો કરવામાં. તો ઘીને સાઈડમાં રાખી દઈશું, ના ઘી ગરમ થાય એટલે આપણે એમાં અડદનો લોટ એડ કરવાનો છે. તો અહીંયા મેં અડદની દાળને ઘરે જ મિક્સર જારમાં પીસીને કરકર જ તૈયાર કરી લીધી છે. અહીંયા આપણે કરકરો લોટ જ લેવાનો છે જેથી કરીને આપણો અળદિયા પાક એકદમ સરસ બનશે. તો આ બધા લોટને આપણે સરસ રીતે ઘીમાં મિક્સ કરી દેવાનો છે. જરા પણ ગાંઠો ન રહે એ રીતે આપણે લોટને મિક્સ કરી દઈશું. તો અહીંયા મેં લોટને સરસ રીતે મિક્સ કરી દીધો છે. તો તમે જોઈ શકો છો કે બિલકુલ ગાંઠો નથી પડી અને આ રીતના સરસ મિક્સ થઈ જશે. હવે લોટને આપણે ધીમા ગેસ ઉપર સતત હલાવતા જવાનું છે અને જેમ જેમ આપણે હલાવતા જઈશું તેમ તેમ આ રીતે ફુગા થવા લાગશે. જ્યાં સુધી આપણા લોટનો કલર થોડો ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી એને શેકતા જવાનું છે. આ પ્રોસેસ કરવામાં 8 થી 9 મિનિટ જેટલો સમય લાગે છે. અહીંયા આપણે 8 થી 9 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને ગોલ્ડન કલર આવી ગયો છે, લાલાશ પડતો અને સરસ સુગંધ પણ આવવા લાગે છે. તો આ જ સમયે આપણે એમાં ગુંદર એડ કરવાનો છે. અહીંયા આપણે ગુંદરને અલગથી શેકવાનો નથી, જ્યારે લોટ શેકાઈ જાય ત્યારબાદ એમાં ગુંદર એડ કરતા જઈશું. અહીંયા મેં આખો જ ગુંદર લીધો છે, જો તમારે ક્રશ કરીને લેવો હોય તો એ રીતે પણ લઈ શકો છો. તો ગુંદરને સરસ રીતે આ રીતે હલાવતા જઈશું જેથી કરીને બધી બાજુથી સરસ રીતે શેકાઈ જાય. તો આના માટે આપણે ગુંદરને અલગથી ફ્રાય કરવાની બિલકુલ જરૂર નથી. તો સરસ રીતે આપણો ગુંદર તળીને એકદમ ફૂલી ગયો છે. તો તમે જોઈ શકો છો કે સરસ બધો ગુંદર તળાઈ ગયો છે. તો આના માટે આપણે કોઈ અલગથી તળ્યો નથી. હવે ત્યારબાદ આપણે જે રોટલીનો લોટ લીધો હતો એ થોડો થોડો એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. અહીંયા રોટલીનો લોટ એડ કરવાથી અળદિયામાં જે ઉપરથી વધારે પડતું ઘી નીતરે છે એ નહીં નીકળે અને એનાથી આપણો અળદિયાને બાઇન્ડિંગ મળે છે. તો આ રીતે 1 વાટકી એટલે કે 100 ગ્રામ જેટલો રોટલીનો લોટ જરૂરથી એડ કરવો. હવે એને પણ થોડીક વાર માટે શેકી લઈશું. હવે આપણો રોટલીનો લોટ પણ સરસ રીતે શેકાઈ ગયો છે અને 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો એમાં આપણે અળદિયાનો મસાલો એડ કરી દઈશું. અહીંયા મેં 25 ગ્રામ લીધો છે, જો તમને વધારે પસંદ હોય તો તમે 50 ગ્રામ જેટલો પણ એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી દઈશું.
હવે અહીંયા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી દીધું છે તો હવે એને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને એ જ કડાઈમાં આપણે ગોળનો પાયો કરવાનો છે તે બધું સરસ રીતે મિક્સ થયા બાદ એને આપણે એક વાસણમાં કાઢી લઈશું હવે એ જ કડાઈમાં આપણે બાકી બચેલું ઘી એડ કરી દેવાનું છે તો અહીંયા 100 ગ્રામ જેટલું ઘી બચી ગયું હતું એડ કરી દઈશું અહીંયા આપણે અડદિયા બનાવવા માટે પરફેક્ટ માપ 500 ગ્રામ ઘી 500 ગ્રામ ગોળ અને 500 ગ્રામ અડદનો લોટ લેવાનો છે તો આ માપથી બનાવશો તો તમારો અડદો એકદમ પરફેક્ટ બનશે તો હવે આપણે ગોળને એડ કરી દઈશું અહીંયા મેં ઓર્ગેનિક દેશી ગોળ લીધો છે તમને જે પસંદ હોય એ તમે એડ કરી શકો છો પરંતુ આ ગોળ લેવાથી ટેસ્ટી પણ બને છે અને સાથે સાથે હેલ્ધી પણ બને છે ગોળને આ રીતે હલાવતા જઈશું અહીંયા આપણે ગોળનો કોઈ પણ પાયો લાવવાની નથી માત્ર ગોળ ઓગળી જાય એટલે જ આપણે એને મિક્સ કરવાનો છે કોઈ પણ પાયો ન આવી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું માત્ર ઘીમાં એને સરસ રીતે ઓગળી જાય એટલો જ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ચમચાની મદદથી ગોળમાં ગાંગડીઓ ન રહે એ રીતે આપણે ગોળને ઓગાળી લીધો છે તો આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે તો આપણે ગેસની આંચ બંધ કરી દઈશું હવે આપણે આ ગોળને આપણે જે મિક્સર કાઢ્યું હતું એમાં એડ કરી દેવાનું છે તો આપણે આ ગોળ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અહીંયા આપણે કોઈ પણ પાયો લાવવાની બિલકુલ જરૂર નથી તો આપણું મિશ્રણ આ રીતનું થઈ ગયું છે અને થોડું ઠંડુ પણ થઈ ગયું છે તો આ રીતનું બની ગયું છે તો હવે એમાં આપણે ગોળનો પાયો એડ કરી દઈશું હવે ગોળ એડ કર્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અત્યારે તમને મિશ્રણ થોડું ઢીલું લાગશે પણ જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું એમ એમ આપણું મિશ્રણ ગાઢું થતું જશે તો આ ગોળને આપણે સરસ રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે તો મિશ્રણ થોડું ઢીલું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું એમ એમ ગાઢું થતું જાય છે તો આ રીતે સરસ હલાવતા જઈશું આ અડદિયા ખાવાથી આપણને શરીરને તાકાત મળે છે અને સાથે સાથે હાડકા અને કમરના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે આ અડદિયા ઘરે એકવાર જરૂર બનાવજો તો તમે જોઈ શકો છો જેમ જેમ આપણો ગોળ મિક્સ થતો ગયો તેમ તેમ આપણું મિશ્રણ આ રીતે ગાઢું થઈ ગયું છે તો ઘી પણ સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો હવે એમાં આપણે કાજુ બદામના ટુકડા ઉમેરીશું તો અહીંયા મેં 100 ગ્રામ કાજુ અને 100 ગ્રામ બદામના ટુકડા કરી લીધા છે તો એ એડ કરી દઈશું તમને ભૂકો પસંદ હોય તો તમે ભૂકો પણ એડ કરી શકો છો ત્યારબાદ 50 ગ્રામ દ્રાક્ષ ઉમેરી દઈશું 100 ગ્રામ સૂકા ટોપરાનું છીણ ઉમેરીશું અને 100 ગ્રામ જેટલી દળેલી સાકર લેવાની છે તો આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું તો તમારે દળેલી સાકર ના એડ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો આ બિલકુલ ઓપ્શનલ છે હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે તો એને આ રીતે હું એક પ્લેટમાં પાથરી દઈશ અહીંયા મારી પાસે ચોકી અવેલેબલ છે તો અહીંયા હું આ રીતે પાથરી દઈશ જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે થાળી કે ડીશમાં પાથરી શકો છો તો એને આ રીતે તાવીથાની મદદથી ફેલાવી દઈશું અને ત્યારબાદ એક વાટકીની મદદથી સેટ કરી લઈશું હવે અહીંયા સરસ રીતે વાટકીની મદદથી આપણે લીસું કરી લઈશું જેથી કરીને એમાં સરસ પીસીસ બને તો આ રીતે વાટકીની મદદથી અને ચમચીની મદદથી ખૂણા દબાવી દઈશું અને કિનારીઓ દબાવી દઈશું જેથી કરીને આપણો અડદિયા પાક સરસ રીતે સેટ થઈ જાય અને સરસ એના પીસીસ બહાર નીકળે તો આ રીતે ચમચીની મદદથી ખૂણા અને કિનારીઓને દબાવી દઈશું અને બધી બાજુથી સરસ રીતે લીસું કરી દઈશું તો એવા અડદિયાને આપણે 2-3 કલાક માટે સેટ થવા દેવાનો છે તો 3 કલાક જેટલો સમય થઈ ગયો છે તો આપણા અડદિયા સરસ રીતે સેટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે સરસ રીતે પીસ બહાર આવી જાય છે તો આ રીતે અડદિયાને 3 કલાક રેસ્ટ આપવો જરૂરી છે તો આપણા અડદિયા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે આ અડદિયા આપણા માવા વગરના છે તો તમે આને 1-1.5 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતા તો આપણા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને 1 લાઇક આપજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ પહેલા પણ મેં મારી ચેનલ ઉપર ગુંદરની પેંદ અડદિયા પાક અને ઘણા બધા વસાણાની રેસીપી શેર કરેલી છે તો તમે એ પણ ચેક કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો
धन्यवाद।